સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ગણિત અને એમાં સંભાવનાના પ્રકરણમાં આગળ વધીએ. એક્ઝામ્પલ જે આપેલા છે એમાં કોષ્ટક આપેલા છે અને એ કોષ્ટકમાંથી આપણે સંભાવના શોધવાના એક્ઝામ્પલ ગણવા છે. અગાઉ પણ આપણે સંભાવનામાં શીખ્યા હતા, એકદમ સરળ આપણે રકમની અંદરથી જ જવાબ મેળવી શકીશું. આપણને એ માત્ર કોષ્ટક જોતા આવડી જાય તો પણ તમે જે પણ ઘટના કીધી હોય એ ઘટનાની સંભાવના મેળવી શકશો. જોઈએ આપણે પહેલો આ એક્ઝામ્પલ શું કહે છે. ટાયર બનાવતી એક કંપનીએ પોતાનું ટાયર બદલવાનું થાય તે પહેલાં તે કેટલું અંતર કાપે છે તેની નોંધ નીચેના કોષ્ટકમાં આપેલી છે. કેટલા કિલોમીટર એને બદલવું પડે છે એની 1000 ટાયરની માહિતી આપણને આ કોષ્ટકમાં આપેલી છે. કોષ્ટક શું કહે છે કે અંતર કિલોમીટરમાં 4000થી ઓછું અંતરે ટાયર બદલવું પડે એવા 20 ટાયર છે. 4000થી 9000 ટાયર બદલવા પડે એવા 210 છે. 9000થી 14000 ટાયર બદલવા પડે એવા 325 છે. 14000 કિલોમીટરથી વધુ અંતર પછી બદલવા પડે એવા 445 ટાયર છે. આ 1000 ટાયર વિશેની આપણને માહિતી આપેલી છે. આપણને શું કહેલું છે કે તમે આ કંપનીનું ટાયર ખરીદો તો પહેલું 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા તે બદલવું પડે એની સંભાવના શોધો. તો પહેલો એક્ઝામ્પલ આપણે એ ગણીએ તો પહેલી જે ઘટના છે ને આપણે એ બરાબર લઈ લઈએ. આપણે જેટલા પણ શોધવા હોય એમાં એ બી સી ડી એવા સંકેત લઈ લઈએ છીએ. એ એટલે શું લઈ લઈએ તો 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા ટાયર બદલવું પડે તે ઘટના. 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા ટાયર બદલવું પડે તે ઘટના. ચલો એની સંભાવના એટલે ને આપણે કોના વડે દર્શાવીએ છીએ, પ્રોબેબિલિટી ઓફ એ. આપણને કોષ્ટકમાં જવાબ આપેલા હશે તો 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા ટાયર બદલવું પડે એવું અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ કે 4000થી ઓછું કિલોમીટરે ટાયર બદલવું પડે એવા કેટલા ટાયર છે. તો કોષ્ટકમાં જોઈને આપણે કહી શકીએ કેટલા ટાયર છે, 20. 4000થી ઓછા કિલોમીટર ફરે એવા કેટલા ટાયર છે, 20. તો સંભાવનાનું સૂત્ર શું છે આપણું, અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. જે ઘટનાની સંભાવના શોધી હોય એ ઘટનાને અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો એ ઘટના કઈ ઘટના છે, 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા ટાયર બદલવું પડે તે. તો 4000 કિલોમીટર પહેલા ટાયર બદલવા પડે એવું કેટલી વખત બને છે, 20. તો એની અનુકૂળ પરિણામ કેટલા છે, 20 છેદમાં કુલ પરિણામ. તો કુલ કેટલા ટાયર વિશેની માહિતી આપી છે, 1000. તો આપણને અહીંયા જવાબ મળી જશે 20 છેદમાં 1000. કેટલો જવાબ મળી જશે, 20 છેદમાં 1000. અને આપણે પોઈન્ટમાં દશાંશ પદ્ધતિમાં આપણે સાદુરૂપ આપવું હોય તો આપી શકીએ. આપણે જોઈ શકીએ 1 2 3 પોઈન્ટ અહીંયા ખસી જાય તો અહીંયા પોઈન્ટ હોય ક્યાંય નથી એટલે તો આપણે આવું લખી શકીએ 0.020. 1 2 અને 3 પોઈન્ટ ખસ્યો, 1 2 અહીંયા 0 મૂકવો પડશે તો 0.020. ટાયર 9000 કિલોમીટરથી વધુ અંતર કાપે તેની સંભાવના, તેને બે નંબર આ બી લઈ લઈએ. ઘટના કઈ લઈ લઈએ, બી બરાબર. ટાયર 9000 કિલોમીટરથી વધુ અંતર કાપે તે ઘટના. ચલો 9000 કિલોમીટરથી વધુ અંતર કાપે તે ઘટના, તો પ્રોબેબિલિટી ઓફ બી. આપણે કોષ્ટકમાં જોઈએ અને કહી શકીએ કે 9000થી વધુ કિલોમીટર અંતર કાપે તેવા કેટલા ટાયર છે. તો કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે 4000, 4000થી 9000, 9000થી 14000, 14000થી વધુ. તો 9000થી વધુ અંતર કાપે તો આ 325 ટાયર 9000થી 14000 જેટલું અંતર કાપે છે. આ 445 ટાયર 14000થી પણ વધુ કાપે છે. તો 9000થી વધુ એટલે આ 325 અને આ 445 આ
325 અને 445 આ બંને ટાયરો એવા હોય કે જે એટલે કે આ ટાયરો એવા હોય કે જે 9000 કિલોમીટર થી વધુ અંતર કાપે છે તો 325 પ્લસ 445 તો આ ટાયર એવા છે કે જે 9000 થી વધુ અંતર કાપે છે તો બી ને અનુકૂળ પરિણામ તો બી ને અનુકૂળ પરિણામ કયા કયા છે આ 325 અને 445 તો 325 વત્તા 445 છેદમાં કુલ ટાયર કેટલા છે 1000 અને સરવાળો કરી આપણે ઉપર તો 5 ને 5 10 નું 0 દીએ 2 ને 3 3 ને 4 7 4 ને 3 7 770 ભાગ્યા 1000 સાદરૂપ આપીશ તો 0.77 રહેશે બરાબર ચલો 3 નંબર એને આપણે લઈ લઈએ સી શું કહે છે 3 નંબર ટાયર 4000 કિલોમીટર થી 14000 કિલોમીટર અંતર કાપેની વચ્ચે બદલવું પડે તેની સંભાવના તો ટાયર 4000 કિલોમીટર થી 14000 કિલોમીટર અંતર કાપ્યાની વચ્ચે બદલવું પડે તે ઘટના વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે આપણે અંદરથી જ જવાબ મળી જશે 4000 કિલોમીટર થી 14000 કિલોમીટર અંતર કાપ્યાની વચ્ચે બદલવા પડે તેવા ટાયર કેટલા છે તો આ તો 4000 થી ઓછું અંતર કાપે છે આ 14000 થી વધુ અંતર કાપે છે તો 4000 થી 14000 વચ્ચે હોય એવા ટાયર આ છે આ 4000 થી 9000 છે ના 9000 થી 14000 છે તો 4000 થી 14000 કિલોમીટર ની વચ્ચે બદલવા પડે એવા ટાયર કયા થાય 210 અને 325 તો 210 વત્તા 325 સી ઘટનાને અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ કેટલા 1000 સી ઘટનાને અનુકૂળ પરિણામ કયા કયા અહીંથી જોઈ લેવાનું 4000 થી 14000 અંતર વચ્ચે બદલવું પડે તેવા તો 4000 કિલોમીટર થી 14000 કિલોમીટર વચ્ચે આ 210 અને આ 325 એનો સરવાળો કરી લેવાનો તો 5 અહીંયા 2 ને 3 3 ને 2 5 535 છેદમાં 1000 5 અહીંયા 2 ને 3 3 ને 2 5 અહીંયા ભાગાકાર કરીશું તો 0.535 આપણને મળશે તો બહુ જ સરળતાથી આપણે કોષ્ટકમાંથી કેટલા અનુકૂળ પરિણામો છે એ પણ મેળવી શકીશું છેદમાં કુલ પરિણામો પણ આપણને મળી જાય તો સંભાવના આપણે આરામથી શોધી શકીએ આગળ એક્ઝામ્પલ આપેલ છે માસિક એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ ટકામાં નીચે મુજબ છે વિદ્યાર્થી 70% થી વધુ ટકા મેળવ્યા હોય 70% થી વધુ ટકા મેળવ્યા હોય આ ટકામાં માહિતી આપેલ છે તેની સંભાવના શોધો તો આપણે લઈએ એ બરાબર વિદ્યાર્થીએ 70% થી વધુ ટકા મેળવ્યા હોય તે ઘટના ચલો પ્રોબેબિલિટી ઓફ એ એકમ કસોટી લેવા એમાં અહીંયા એને 79% મળ્યા છે એટલે આમાં એ અનુકૂળ પરિણામ મળે ન મળે આમાં 71% મેળવ્યા છે એટલે કે આ એને અનુકૂળ પરિણામ 70% થી વધુ ટકા છે આમાં 73 મેળવ્યા છે તો આ પરિણામ આવે આ નહીં આવે કારણ કે 68 છે આમાં 74 છે તો 70% થી વધુ ટકા મેળવ્યા હોય એવા કેટલા પરિણામ છે તો 1 2 અને 3 તો અનુકૂળ પરિણામ કેટલા 3 છેદમાં કુલ પરિણામ તો કુલ કેટલા પરિણામ છે 5 તો શું થશે 3 ભાગ્યા 5 આનો આપણે ભાગાકાર કર્યો હોય તો કરી શકીએ અને આપણે એ રાખીએ તો પણ વાંધો નહીં તો જવાબ મળશે આપણને 3 ભાગ્યા 5 અહીંયા આપણને એક કોષ્ટક આપ્યું છે અને એમાંથી પણ આપણને એક્ઝામ્પલ સંભાવના શોધવાના પૂછ્યા છે ઘણા બધા એક્ઝામ્પલ આ કોષ્ટકના ઉપયોગથી આપણે મેળવી શકીએ આપણને માત્ર કોષ્ટક શું કહેવા માંગે છે એનો અભ્યાસ આપણને ખ્યાલ આવવો જોઈએ જોઈએ શું કહે છે કોઈ એક શહેરમાં કોઈ વીમા કંપનીએ યાદચ્છિક રીતે 2000 ડ્રાઈવરની પસંદગી કરી તો આ આપણે જે ટોટલ કરીશું તો 2000 થશે 2000 ડ્રાઈવરની પસંદગી કરી તેમની ઉંમર અને તેમને કરેલા અકસ્માત વચ્ચેનો સંબંધ શોધ્યો એમની ઉંમર ડ્રાઈવરની ઉંમર આપી છે 18 થી 29 વર્ષની ઉંમર હોય એક વર્ષનો કરેલા અકસ્માત તો આપણે અહીંયા કોષ્ટક સમજી શકીએ કે 18 થી 29 વર્ષની ઉંમર હોય
અને એક વર્ષમાં ઝીરો અકસ્માત એટલે એક પણ અકસ્માત ના કર્યો હોય એવા કેટલા 440 એક અકસ્માત કર્યો હોય એવા 160 ઉંમર આપણે કહી શકીએ કે ઉંમર 30 થી 50 હોય અને એક વર્ષમાં 3 અકસ્માત કર્યા હોય તો ઉંમરના કોલમમાં 30 થી 50 એક વર્ષમાં 3 અકસ્માત કર્યા હોય અહીંયા તો 22 એવા કેટલા ડ્રાઈવર થાય 22 ડ્રાઈવર થાય તો આ કોષ્ટકનો આપણને અભ્યાસ ખ્યાલ આવવો જોઈએ આપણને એવું આપે કે ભાઈ 50 થી વધુ અને 3 થી વધુ એક વર્ષમાં અકસ્માત કર્યા હોય તો ઉંમર 50 થી વધુ હોય અને એક વર્ષમાં 3 થી વધુ અકસ્માત કર્યા હોય તેવા 9 ડ્રાઈવર હશે તો આપણને જે પણ કીધું હોય એથી ઘણા બધા પ્રશ્નો આપણે મેળવી શકીએ આપણને અહીંયા કોષ્ટક આપ્યું છે અને સંભાવના શોધવાની કહી છે પહેલું આપણે જોઈએ એને આપણે એ લઈ લઈએ આપણે એ બી સી ડી આ રીતે લઈ લેવાના એ એટલે શું તો ઉંમર 18 થી 29 વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય તે ઘટના આપણે દરેકને આપણે આ રીતે દર્શાવી દઈએ છીએ પ્રોબેબિલિટી ઓફ એ એટલે શું છે તો ઉંમર 18 થી 29 વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય અહીંયા આવશે અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ ચલો અનુકૂળ એટલે આને અનુકૂળ કેટલા પરિણામ તો 18 થી 29 વર્ષ એટલે 18 થી 29 વર્ષ છે ચલો એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય તો 3 અકસ્માત એક વર્ષમાં 3 અકસ્માત અને 18 થી 29 વર્ષની ઉંમર લાર્યા આપણે જોઈ શકીએ છીએ 18 થી 29 વર્ષની ઉંમર હોય અને એક વર્ષમાં 3 અકસ્માત કર્યા હોય એવા કેટલા છે 61 તો અનુકૂળ પરિણામ આવશે 61 છેદમાં કુલ પરિણામ તો કુલ ડ્રાઈવર કેટલા છે 2000 તો આપણને 61 ભાગ્યા 2000 ભાગાકાર કરવો હોય તો પણ કરી શકીએ અને આટલે જ આપણે રાખીએ તો પણ વાંધો નહીં દશાંશ પદ્ધતિમાં મેળવવું હોય તો પણ આપણે મેળવી શકીએ ચલો બી બરાબર બીજું છે ને બી લઈ લઈએ તો ઉંમર 30 થી 50 વર્ષ હોય એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય તે ઘટના વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ઉંમર 30 થી 50 હોય તો 30 થી 50 ઉંમરમાં આ આ પરિણામ છે 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય એક વર્ષમાં કરેલા અકસ્માતો આપ્યા છે એક કે તેથી વધુ તો 30 થી 50 વર્ષની ઉંમર હોય અને એક કે તેથી વધુ એક કર્યા હોય તો પણ ચાલે બે કર્યા હોય તો પણ ચાલે ત્રણ કર્યા હોય તો પણ અને ત્રણ થી વધુ કર્યા હોય તો પણ અને ઉંમર કેવી 30 થી 50 તો કયા કયા પરિણામ આવે તો એનો આપણે સરવાળો કરવો પડશે કારણ કે અહીંયા એક કરતા વધુ છે તો એક કરતા વધુ એવા આ 125 એને અનુકૂળ પરિણામ આ 125 આને અનુકૂળ પરિણામ છે 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત ચલો બે કરે પણ એને અનુકૂળ પરિણામ છે તો 60 પ્લસ 22 પ્લસ 18 તો એને અનુકૂળ પરિણામ કયા કયા થશે 125 60 22 અને 18 છેદમાં છેદમાં કેટલા આવી જશે 2000 ચલો પ્રોબેબિલિટી ઓફ બી અહીં આપણે કરી લઈએ ચલો આનો સરવાળો કરીશું તો 8 8 ને 2 10 10 ને 5 15 1 1 ને 2 2 ને 2 4 6 ને 4 10 10 ને 2 12 1 અને 1 2 225 છેદમાં 2000 આપણને મળશે આનું દશાંશ સ્વરૂપ મેળવવું હોય તો 2000 વડે ભાગાકાર કરી અથવા 2 વડે ભાગાકાર કરીને 3 પોઈન્ટ કાપી નાખીએ તો પણ મળી જાય 3 નંબર શું કહે છે એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય તો સી બરાબર એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય તે ઘટના
કોઈ પણ ડ્રાઈવર એ આપણને ડ્રાઈવરની ઉંમર વિશે કંઈ પણ આપ્યું નથી પણ આપણને માત્ર એમ જ કીધું છે કે એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય તેવા ડ્રાઈવરોની સંભાવના આપણે શોધી એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય એનો મતલબ કે ઝીરો અકસ્માત કર્યા છે તો ઝીરો અકસ્માત ઉંમર આપી નથી તો આપણે ઉંમરની ધ્યાનમાં લઈશું તો ઝીરો અકસ્માત કર્યા હોય એવા કયા કયા પરિણામ છે તો આ પરિણામો છે કે જેમને એક પણ અકસ્માત કર્યા નથી એક વર્ષમાં એક પણ અકસ્માત કર્યા નથી ઉંમર આપણને અહીંયા છે ને તો આપણને તો માત્ર ઝીરો અકસ્માત કર્યા હોય એવા ધ્યાનમાં લેવાના તો 440 આપણ લેવા પડે 505 પ્લસ 360 છેદમાં 2000 જો અહીંયા શું કર્યું આપણે કે એક વર્ષમાં એક પણ અકસ્માત નથી કર્યો એવા આપ ડ્રાઈવરો છે 440 આ 505 અને 360 ઉંમર વિશે અહીંયા કોઈ પણ આપણને આપેલું નથી એટલે બધા જ લેવા પડશે જેમને એક પણ અકસ્માત નથી કર્યો તેવા તો આપણે લીધા તો અહીંયા સાદુરૂપ આપી આનો સરવાળો કરીએ તો અહીંયા 5 તમને ન ફાવે તો એકમના નીચે એકમ દશકના નીચે દશક કરીને કરી શકશો 5 4 ને 6 10 નું 0 ને 1 3 ને 4 5 ને 4 9 9 ને 4 13 1305 ભાગ્યા 2000 આનો આપણે ભાગાકાર કરી અને દશાંશ ચિહ્નમાં પણ મેળવી શકીએ જવાબ તો વિદ્યાર્થી મિત્રો માત્ર કોષ્ટકના અભ્યાસથી આપણે કોઈ પણ સંભાવનાના એક્ઝામ્પલ ગણી